प्रज्ञेश पटेले कैंसर ने लेने जामीन की मांग करी छे। प्रज्ञेश पटेल ना वकील निसार वैद्य की दलील सारवार माटे प्रज्ञेश पटेल ने जामीन आपो, सारवार छूटशे तो कैंसर बीजा स्टेज पर पहुंचशे कहेवामां आव्युं छे। अने साथी टाटा मेमोरियल मां पण सारवार चालती होवानी वात जणावी छे। सारवारना कागळ कोर्टमां रजू कराया हता। सरकारी वकीले मोटो खुलासो कर्यो छे। आरोपीए 2019 बाद कोई सारवार लीधी नथी तेवुं सरकारी वकीले खुलासो कर्यो छे। तो पहली जामीन अरजी में कैंसर नो उल्लेख न हतो, पेपर्स में सारवार करावी के नहीं ते जाहिर थतुं नथी। सरकारी वकीले आ खुलासो कर्यो छे। सारवार माटे मुंबईनुं कारण केम अने सरकारी वकीलनो आ मोटो सवाल छे। बन्ने पक्षना वकीलनी दलीलो बाद चुकादो अनामत रखायो छे। तो जामीन अरजी पर 19 ऑगस्टे चुकादो जाहिर थशे। जामीन अरजी ज्यारे मुकवामां आवी त्यारे कैंसरनी कोई बीमारीनुं कारण दर्शावामां आवेलुं नहोतुं के कोई पण दस्तावेज मुकवामां आवेलुं नहोतुं। जामीन अरजी ना मंजूर थई ए पछी आ नवू ग्राउंड ઊભું કરવા માટેનું આ કેન્સરનું ગ્રાઉન્ડ ઊભું કરેલું છે। બનાસકાંઠાના પાલનપુરમાં જાહેર રસ્તા પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા। સિમલા ગેટથી રેલવે સ્ટેશન રોડ પર યુવકો વચ્ચે મારામારી થતા ટોળા એકત્ર થયા હતા। મારામારીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં રોડ પરના પાથણાવાળા ઝઘડતા દેખાઈ રહ્યા છે। ત્યારે સ્થાનિકો રોડ પરથી પાથણાવાળા અને લારીઓને હટાવવાની કામગીરી કરી, તેમના કારણે મુખ્ય રોડ પર ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોવાથી સ્થાનિકોની ફરિયાદ છે। હાલના થોડા સમયથી નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે। ક્યાંક ક્રિકેટ રમતા રમતા તો ક્યાંક ડાન્સ કરતા પણ ખબર નથી પડતી કે કેમ હાર્ટ એટેક આવે છે। આ હાર્ટ એટેકના કાળચક્રમાં યુવાનોનો ભોગ કેમ લેવાઈ રહ્યો છે તો ખેડાના કપડવંજમાં પેસેન્જર રિક્ષામાં જઈ રહેલા યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। રિક્ષા ચાલક જ્યારે પેટ્રોલ પંપ પર ઊભો હતો ત્યાં અચાનક જ યુવક ઢળી પડ્યો અને મોત તેને ભડકી ગયું। યુવકના મોતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વડોદરામાં હોડી ધારકો બેફામ બન્યા છે। જીવના જોખમે નદી પાર કરાવાઈ રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા। માલસર અશરાપર નર્મદા નદીના ઘાટે હોડીઓમાં જોખમી સવારી કરાવાઈ રહી છે। ઉતાવળમાં નદી પાર કરાવવા હોડી ધારકો લોકોને ઘેટા બકરાની જેમ હોડીમાં બેસાડી રહ્યા છે। નાની હોડીમાં 40 જેટલા મુસાફરો સાથે વાહનોને પણ કિનારે લવાઈ રહ્યા છે। વધુ કમાણીની લાલચમાં હોડી ધારકો નિયમોને નેવે મૂકી ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડતા નજરે પડ્યા। ત્યારે તંત્ર પણ આ ખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? વાત અમરેલીની કરી, અમરેલીમાં ભાવનગર સોમનાથ હાઈવે પર સિંહ પરિવારની લટાર, તેવો એક વિડીયો સામે આવ્યો છે। રાત્રિના અંધારામાં શિકારની શોધમાં નીકળેલો સિંહ પરિવાર નેશનલ હાઈવે પર જોવા મળ્યો। જાફરાબાદ તાલુકાના ટીબી, નાગેશ્રી, દુધરાળા, કાગવદર વગેરે વિસ્તારોમાં સિંહ રોડ કરવાની ઘટના અવારનવાર બનતી હોય છે। સિંહોની લટાર મારતા બે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। હંમેશા ચર્ચામાં રહેતા અને સાદગીપૂર્ણ જીવન જીવતા કોંગ્રેસ નેતા પરેશ દાનાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। ગીરના કોઈ ગામડે પરેશ દાનાણી ગિલ્લી દંડાની મોજ માણતા નજરે પડ્યા। દાનાણીનો નવો વિડીયો હાલ ચર્ચામાં છે। ગીરના કોઈ ગામડાનું આ વિડીયો હોવાનું હાલ તો અનુમાન છે, જેમાં પરેશ દાનાણી ગિલ્લી દંડા રમી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના નેતાની ગામડાની મોજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। પરેશ દાનાણીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગિલ્લી દંડા રમતા આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, રાજ્યમાં સિઝનનો 93.5% વરસાદ નોંધાયો। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 2 દિવસ દમણની મુલાકાતે, દમણના મિરાસોલ રિસોર્ટમાં ભાજપ પંચાયતી રાજ પરિષદમાં હાજરી આપશે। રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારી, તંત્ર અને રાઇડ સંચાલકો વચ્ચે સમાધાન થતા આજે પ્લોટની હરાજી।